મારા વાલા દર્શક મિત્રો, આ ગુજુભાઈ ગિરીશકુમાર સાથે હવે તમારી ઓળખાણ પાક્કી થઈ ગઈ છે. હવે હું તમારા ફેમિલી મેમ્બર જેવો જ બની ગયો છું. તો મારું તમને નિમંત્રણ છે, જ્યારે મન થાય મારા ઘરે જરૂર પધારજો. એડ્રેસ બહુ સહેલું છે, ગાય બેઠી હશે ત્યાંથી ડાબી બાજુ વળી જજો, એ જ મારો છાપો. અને હા, છાપાની બહાર એક પોલીસ ઊભો હશે. જોજો, એ પોલીસ કઈ મારે માટે નથી ઊભો, હું સેલિબ્રિટી બની ગયો એટલે પોલીસ સ્ટેશન જ અમારા ઘરની બાજુમાં છે. તો બિચારો જાય ક્યાં. આજે બહુ આનંદનો પ્રસંગ છે, અમારા ઘરમાં પાર્ટી રાખી છે. અમારા નોકરની રજત જયંતી છે, એટલે 25 વર્ષથી એક નોકર નથી, આ 25મો નોકર છે. રામજી હાલો આવ્યો. સાહેબ હા હાલો. આ કંકોત્રી મારા વેલ્ડિંગની. વેલ્ડિંગ? હા, એટલે ડફોળ વેલ્ડિંગ નહીં, વેડિંગ કહેવાય. તમને ખબર ના પડે સાહેબ, આસને મારા એકવાર લગ્ન થઈ ગયા હતા, પછી છૂટા છેડા થઈ ગયા, આ બીજી વાર નો સાંધો છે, એટલું વેલ્ડિંગ. નાની ઉંમરમાં હરણ ફાળ ભરી તે ભાઈ, વાહ, વેરી ગુડ. નરસિંહ બાવાની કૃપાથી અમારા સુપુત્ર રામજી કુમારના શુભ વિવાહ રૂડકી સાથે નિર્ધાર્યા છે. રૂડકી એટલે આ શું? આ રૂડકીની નીચે કૌંસમાં બીકોમ લખ્યું છે. તું અંગૂઠા છાપશે ને, તું બીકોમ ભૈરી લઈ આવ્યો. સાહેબ આ તો મને ખબર ના પડે, બીકોમ એટલે બીજા કોમની. દર્શક મિત્રો, હવે હું થોડા દિવસનો મહેમાન છું, ગેરસમજ નહીં કરતા, મને કાંઈ થયું નથી, પણ આ ઘરમાં હવે હું થોડા દિવસનો મહેમાન છું, પછી કદાચ હિમાલય ભેગો થઈ જઈશ. આ જ્યારથી અમારો નોકર રામજી દેશમાં ગયો છે ને, ત્યારથી સુશીલાએ ચંડિકાનું રૂપ ધારણ કર્યું છે. અમારા સંબંધો વણસ્યા છે. રામજી મારો સગો ભાઈ હોય ને, મેં એને ફોસલાવીને દેશમાં મોકલી દીધો હોય ને, એવી રીતે મારા લમણા લે છે. અરે આ કપડાં તો હું જેમ તેમ સ્વેચ્છાએ ધોઈ નાખું છું, પણ સુકવવા પણ મારે જવાનું. બોલો, હું ધાબે જાઉં છું ને આજુબાજુના બૈરાઓ મને જોઈને હસે છે. એક નવરી તો મને કહે, ગિરીશભાઈ તમારું કામ પતી જાય પછી અમારા ઘરે આવજો કપડાં સુકવવા. જાણે હું એનો ઘર ઘાટી ન, આમ તો મારી બેટી મારી સામે જોતી નહોતી, પણ હવે દિવસમાં 2 વાર સ્માઈલ આપે છે. હવે આજે નહીં માનો, સુશલીએ જમવાનું જ નથી બનાવ્યું. મને કે હું કાંઈ નવરી નથી, તમારા વાસણ ઉટકવા, તમારા પરિવારને લઈને બહાર જમવા ઉપડો. સાહેબ શું કરવું, મારે હમણાં 12 વાગશે ને મારા બાપા ને મારા દાદા મંડશે થાળીઓ પછાડવા. ના હિત્યો હરામખોર, મારા ગજવામાંથી સોની નોટ સરકાવીને ઉપડી ગયો છે બહાર ચાઇનીઝ ખાવા. મારે શું કરવું એ જ નથી સમજાતું. સાચું કહું, મને તો એમ થાય છે કે આ સુશીલાને પરણ્યો ને એના કરતાં ઘર ઘાટીને પરણ્યો હોત તો આ દિવસ જોવાનો વારો ન આવે. એક નિવેદન, વાલા ભાઈ રામજી તું જ્યાં હોય ત્યાંથી ઝટ પાછો આવી જા, હું આરતી ઉતારીને તારું સ્વાગત કરીશ, કારણ કે તારા વગર મારા હાલ હવાલ થઈ ગયા છે. સાહેબ અમારો નોકર રામજી જ્યારથી દેશમાં ગયો છે ને, ત્યારથી મારી સુશીલા મને વરને બદલે નોકર જ વધારે સમજે છે. આ તમે નહીં માનો, મને કપડાં ધોતા, કપડાં ધોઈને સુકવતા, સુકાઈ જાય પછી ઘડી કરતા, અને હવે તો ઇસ્ત્રી કરતા આવડી ગયું છે. બોલો, આ ગઈ દિવાળીએ રામજી દેશમાં ગયો ને ત્યારે તો અમે પ્રવાસે જવાના હતા, એટલે બધું સચવાઈ ગયું. જોકે મને દિવાળી 32,000માં પડી, પણ આ વખતે હરામખોર કયા વગર છેલ્લી ઘડીએ ભાગી ગયો. હવે છેલ્લી ઘડીએ તો રિઝર્વેશન ના મળે, સાલું કરવું શું, જવું ક્યાં? એક આઈડિયા આવે છે, મારી સાસુની તબિયત ખરાબ છે એવું બાનું કાઢીને સહકુટુંબ એની ખબર કાઢવા એને ન્યાજ પહોંચી જઈએ, ત્યાં જમવાનું પતાવી દઈએ. શું છે, મારો સાળો છે ને હમણાં અહીંયા શિફ્ટ થયો છે, અને ડોસલી ત્યાં જ ગુડાણી છે, એક ઠાકરે બે પક્ષી. નામ જુઓ ને તો મારા બાપા ને મારી સાસુ પ્રત્યે થોડી વિશેષ લાગણી છે, કદાચ એટલે જ મારા સુશલી સાથે લગ્ન કરાવ્યા છે. જે હોય તે ભગવાનને જે ગમ્યું એ ખરું, ભગવાનને શું મારા બાપાને જે ગમ્યું એ ખરું. હમણાં સાળાને ફોન કરીને ગોઠવણ કરી દઉં. આ આપણે કોનો ફોન આવ્યો સામેથી? અરે સાળા ભાઈ શું ખબર છે, બોલો શું વર્ષ જીવશો?
હમણા હમણા બસ તમને જ યાદ કરતો હતો. હા મજામાં નથી? મજામાં કઈક લોચો લાગે છે. સરસ, શું થયું? શું? ઓહો, મિસિસ ની તબિયત બગડી? અરે રે 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 રે, ના 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 ના, ઉભા એમને સાંભળો સાંભળો. હમણાં 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 હું સુશીલા ઇતિયો મારા બાપા ને દાદા બધા ખબર કાઢવા આવીએ છે. એમ ના ચાલે, અમારે શું નીકળી ગયા છે અહીંયા આવવા? અરે પણ મારી વાત સાંભળો સાલા ભાઈ, સાલા સાલા સાહેબ, મારી જાત ને આ તો લોચો થઈ ગયો. આ મારી સાસુ મારા સાળાના ચાર છોકરાઓને લઈને સુશલી ની ખબર કાઢવા અહીંયા આવે છે, અને બે દિવસ આખું લંગર અહીંયા રોકાવાનું છે. દુકાળમાં અધિક માસ. શું તમારું વેકેશન કેવું ગયું? મારું વેકેશન સાવ ડબ્બો થઈ ગયો. અમારા સાસરિયાથી હું ત્રાસી ગયો છું ખરેખર. આ વેકેશનમાં મારી સાસુ ને મારા સસરા બંને જણા દેશમાંથી મારા ઘરે ખપક્યા. બીજી વારનું મારી સાસુનું મોતિયાનું ઓપરેશન કરાવવા. આ પહેલી વારનું ઓપરેશન કરાવ્યું હતું, પણ એ દેશમાં કોક ઊંટ વૈદ પાસે. હવે એ ઊંટ વૈદે શું કર્યું? સાદા પાણીથી આમ આંખો ધોઈ નાખી, એક પટ્ટી મારી ને સાસુને મોકલાવી દીધી. હવે બીજે દિવસે પટ્ટી ખોલીને સાસુ આંધળી ભીત દેકારો બોલી ગયો. એટલે ઊંટ વૈદને પકડવા દોડ્યા તે મારો બેટો એસટી પકડીને રાતોરાત પલાયન થઈ ગયો. ટૂંકમાં મારા સસરાએ પૈસા બચાવવા માટે જે આ ઊંટ વૈદ પાસે કારસ્તાન કરાવ્યું એમાં 2000ની એને અડી ગઈ, અને એનું સૌથી મોટું નુકસાન મને ગયું. આખું લશ્કર આ વેકેશનમાં મારા ઘરે ખાપક્યું મોતિયાનું બીજી વારનું ઓપરેશન કરાવવા. અને માનું ઓપરેશન એટલે મારી સુશલી તો જાણે શું કરું ને શું નહીં. 2 દિવસ તો રસોડું બંધ રાખ્યું. બોલો, તે મારે દાદાજીને અને બાપુજીને લઈને 2 ટાઈમ ડાઇનિંગ હોલમાં લઈ ગયો. એમાં મને ચોટી, અને જેમ તેમ ઓપરેશન આ પત્યું ને મારી સાસુ આવડી રિક્ષામાં બેસી આમ કાળા ડાબલા પહેરેલા ને ઉતરી ઉતરી એને જોતા હોય બિલ્ડિંગના છોકરાઓ બધા હબક ખાઈ ગયા. ભસતા કૂતરા ચૂપ થઈ ગયા. નામ ડગુ મગુ કરતી મારી સાસુ દાદરા ચડી. દાઉદની નાની બેન જોઈ લો, ને પાછળ પાછળ કાદર ખાન જેવો મારો સસરો. બંને જણા આમ ઘરમાં ગયા, સીધો મારા બેડરૂમમાં ઘૂસ્યા, એસી ચાલુ કરીને લંબાવ્યું. બોલો, મારે અઠવાડિયા સુધી રોજ ધાબા ઉપર શેત્રંજી પાથરીને સુવાના વારા આવ્યા. અને આટલું ઓછું એમ મારો સસરો બધાને ફોન કરીને કે હવે જોયે તો આવી જાજો ખબર કાઢવા, ઓપરેશન થઈ ગયું છે, આવી જાજો. અને બોલાવે એટલી જ વાર બધા નવરીઓના ધાડે ધાડા મારા ઘરે વેકેશન હતી તે ઉમટ્યા ખબર કાઢવાના બાને. મારે બધાને ચા પાણી કરાવવાના, ફરવા લઈ જવાના, કાંકરિયા સુધી લાંબા થવાનું, ને એમાંય પાછા બહુ ધાર્મિક હોય ને તો ઠેઠ અક્ષરધામ સુધી મારે લઈ જવાના. અરે એમ સમજો ને સાહેબ, રેવા ખાવા ને સાઈટ સીઈંગ સાથેની પેકેજ ટૂર જ થઈ ગઈ બધા માટે. સાચું કહું તમને, મને જો પહેલેથી ખબર હોત ને કે સુશીલાનું ફેમિલી આવું લૂંટારું છે તો તમે નહીં માનો, હું ગમે ત્યાંથી ચંબલમાંથી કોઈક છોકરીને લાવીને પરણી ગયો. પણ હવે થાય શું મારું? તમે નહીં માનો કે મેં કરીને આ જવાનું નામ ન લે. તે એક દિવસ ધાબા પર આમ પડ્યો પડ્યો જાગતો હતો રાતના, ને ચિંતાનું એક ભૂત જેવું કાંક મારા પર ત્રાટક્યું. સફેદ ડગલો મૂંડી નહીં, અને ઓહ ઓહ, અને હું હબક ખાઈ ગયો. મારાથી ચીસ નીકળી ગઈ. ને કોણ નીકળ્યો? હરામખોર હિતિયો. એ કંટાળ્યો હતો, એની આખી વેકેશન બગડી. મને કે હવે આ નાની કેમ ક્યારે જશે ક્યારે જશે? મેં કહું હિતિયા ભાઈ, મારા હાથની વાત નથી. મને કે એટલે જ પપ્પા, મને આઈડિયા આવ્યો છે પપ્પા, ભૂત બનીને ભગાડીએ. મેં કહું વેરી બેસ્ટ, આ તો આમ જ નાની ને ભગાડ હોપ કરીને. ને હિત્યો તો કૂદ્યો સાસુના બેડરૂમમાં. એ સાસુ ડરી ગઈ, ને બીજે દિવસે સવારે સાસુ ને સસરા પોટલા બાંધીને નીકળી ગયા. આવજો 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 કરતા નથી રોકાવું, દેશ ભેગા થઈ જે કરી નીકળી ગયા. સાહેબ આ હિત્યો જીવનમાં પહેલી વાર મને કામ આવ્યો.